કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? શ્રી સર્વોદય પ્રાથમિક શાળા હોમ લર્નિંગમાં આપનું સ્વાગત છે. આપણે વિષય વિજ્ઞાન પાઠ 4 ઉષ્મા વિશે આપણે અહીંયા સમજીશું. આપણે ત્રીજા પ્રકરણની અંદર ઊનના કપડાં પ્રાણીઓની રૂંવાટીમાંથી બનાવવામાં આવે છે એ પણ આપણે જાણ્યું. પછી સુતરાઉ કપડાં વનસ્પતિના રેસામાંથી બને. શિયાળાની ઋતુમાં જ્યારે આપણે બહાર ખૂબ ઠંડી હોય ત્યારે આપણે ઊનના કપડાં પહેરીએ. ઊનના કપડાં એ આપણા શરીરને હૂંફાળું રાખે. જ્યારે ગરમીની ઋતુમાં હળવા રંગના સુતરાઉ વસ્ત્રો પહેરતા આપણું શરીર ઠંડકનો અનુભવ કરે છે. આમ ચોક્કસ ઋતુમાં ખાસ પ્રકારના વસ્ત્રો શા માટે અનુકૂળ આવે એ બાબતની આપણને નવાઈ લાગે છે ને? તો શિયાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગની અંદર ઠંડી લાગે, પરંતુ ઘરની બહાર સૂર્યના તડકાની અંદર આવતા આપણને હૂંફનો અનુભવ થાય છે. અને ઉનાળાની ઋતુની અંદર જ્યારે આપણે ઘરની અંદરના ભાગમાં પણ આપણને ગરમીનો અનુભવ થાય છે, તો આવું કેમ થાય છે? કોઈ પદાર્થ ઠંડો છે કે ગરમ તે આપણે કઈ રીતે જાણી શકીએ છીએ? તેમજ કોઈ પણ પદાર્થ કેટલો ઠંડો છે અને કેટલો ગરમ છે તે શોધવા આપણે શું કરવું જોઈએ? તો આ બધા પ્રશ્નના જવાબો આપણને આ પાઠ સમજવાથી મળી શકશે. તો આપણે અહીંયા આપણે આ પાઠ સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા પહેલું છે ઠંડુ કે ગરમ. ઠંડુ અને ગરમ, તો કે આપણે રોજબરોજના જીવનમાં સંખ્યાબંધ પદાર્થોના સંપર્કની અંદર આવીએ છીએ. સંખ્યાબંધ પદાર્થોને આપણે અડકીએ છીએ, તો તેમાંના કેટલાક પદાર્થો આપણને ગરમ જણાય તો કેટલાક પદાર્થો આપણને ઠંડા પણ લાગે છે. તરત જ બનાવીને કપમાં કાઢેલી ચા જે છે એ ગરમ હોય છે, પરંતુ બરફ ઠંડો હોય છે, ખરું ને? તો કે આપણે સામાન્ય રીતે વપરાતા આવા કેટલાક પદાર્થોની સૂચિ અહીંયા આપણને કોષ્ટકની અંદર આપેલી છે. એના દ્વારા આપણે જોવાનું છે કે એમાંનો પદાર્થ કયો પદાર્થ ગરમ છે કે ઠંડો છે. તો અહીંયા આપણને આઈસ્ક્રીમ તો કે ઠંડો હોય, ચાના કપમાં રાખેલી ચમચી તો એ ચમચી ગરમ થઈ જાય, ફ્રૂટ જ્યુસ તો ઠંડુ છે, અને તળવાની કડાઈનો હાથો જે છે તો એ હૂંફાળો ગરમ આપણને લાગે છે. હવે આપણે અહીંયા જોયું કે કેટલાક પદાર્થો ઠંડા હોય જ્યારે કેટલાક પદાર્થો ગરમ. વળી આપણને એ પણ ખબર છે કે કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં વધુ ઠંડો કે વધુ ગરમ છે, તેમજ કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં ગરમ છે તે તમે આપણે કેવી રીતે નક્કી કરીએ? તો કે સામાન્ય રીતે આપણે પદાર્થ સાથેના સંપર્ક અથવા તો સ્પર્શ દ્વારા આ માહિતી આપણે મેળવી શકીએ છીએ. પરંતુ શું આપણા સ્પર્શ વડે થતો અનુભવ વિશ્વસનીય છે? એટલે કે આપણે સ્પર્શ દ્વારા જ આપણે જે અનુભવ કરીએ છીએ એના ઉપર વિશ્વાસ રાખી શકાય છે ખરો? તો એ જોવા માટે આપણે કયા પ્રવૃત્તિ જોઈએ? શું કહ્યું છે? 3 નાના ટબ લેવાના છે, એના પર ABC એમ લેબલ મારી દેવાનું છે. હવે એને લેબલ લગાવ્યા બાદ પાત્ર એ છે એમાં ઠંડુ પાણી, બીમાં ગરમ પાણી, અને સી છે એમાં બંને મિક્સ પાણી લેવાનું છે. હવે આપણો ડાબો હાથ છે એ પાણીમાં અને જમણો હાથ બીમાં ડૂબાડવાનો. 2-3 મિનિટ સુધી બંનેને હાથમાં રાખ્યા બાદ બંને હાથને આપણે સીમાં ડૂબાડવાના છે. હવે શું આપણને બંને હાથમાં એમ કે સમાન અનુભવ થાય છે? તો અહીંયા પૂછો શું કે મારો ડાબો હાથ કે સીમાનું પાણી ગરમ, જ્યારે જમણો હાથ એવું કે તે જ પાણી ઠંડુ છે. તો હવે આપણે અનુમાન શું કરી શકીએ? તો કે ભૂજોની મૂંઝવણ એવી દર્શાવે છે કે માત્ર સ્પર્શ વડે આપણે પદાર્થના ઠંડા કે ગરમ પડાનું હોવાનું અનુમાન આપણને છેતરામણું લાગે છે. તો કોઈ પદાર્થ કેટલો ગરમ છે કે ઠંડો એ આપણે કેવી રીતે શોધી શકીએ? તો કે કોઈ પણ પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન જે છે એને આપણે તાપમાન કહી શકીએ છીએ. અહીંયા આપણે તાપમાનની વ્યાખ્યા આપવી હોય તો પણ આપણે એવી રીતે આપી શકીએ કે પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન જેને તાપમાન તરીકે ઓળખીએ છીએ. તાપમાનનું માપન કરવા માટેના સાધનને આપણે થર્મોમીટર કહી શકીએ છીએ. હવે તાપમાનનું માપન કેવી રીતે કરવું? કે તમે થર્મોમીટરને જોયું છે? યાદ કરો, જો જ્યારે તમારા કુટુંબમાંથી કોઈને તાવ આવ્યો હોય ત્યારે તેમના શરીરનું તાપમાન માપવા માટે થર્મોમીટર વાપર્યું હોય છે. તો જે થર્મોમીટર વડે આપણે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે
એટલે એ થર્મોમીટરને આપણે ક્લિનિકલ થર્મોમીટર અથવા તો તબીબી થર્મોમીટર કહેવાય. એટલે કે આ થર્મોમીટર જે છે એ આપણે ઘરમાં રાખી શકીએ છીએ અથવા તો ડૉક્ટરના દવાખાનાની અંદર જઈએ છીએ ત્યારે ડૉક્ટર આપણને તાવ આવ્યો હોય એ વખતે આપણા શરીરનું તાપમાન માપવા માટે એક આપણને થર્મોમીટર કાચની નળી જેવું હોય છે એ આપણા બગલમાં અથવા મોઢાની અંદર મૂકીએ છીએ જીભ નીચે. તો એ જે આપણા શરીરનું તાપમાન માપવાનું સાધન જે છે તેને ક્લિનિકલ થર્મોમીટર અથવા તો તબીબી થર્મોમીટર કહેવામાં આવે. હવે ક્લિનિકલ થર્મોમીટર આપણી પાસે ન હોય તો આપણે આપણા પડોશી કે મિત્ર પાસેથી લઈને પણ આપણે જોઈ શકીએ છીએ. હવે તેને આપણા હાથમાં લેવાનું, કાળજીપૂર્વક તેને ધ્યાનથી તેનું આપણે નિરીક્ષણ કરીએ. અહીંયા આપણને આકૃતિની અંદર ક્લિનિકલ થર્મોમીટર બતાવેલું છે. હવે સમાન જાડાઈવાળું પાતળી સાંકડી કાચની નળીના એક છેડા પર નળીને અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે. આ બલ્બની અંદર મર્ક્યુરી એટલે કે પારો ભરેલો હોય. બલ્બની બહારના ભાગની અંદર મર્ક્યુરીનો પાતળો દોરા જેવો ભાગ આપણને દેખાય છે. હવે જો તમને મર્ક્યુરીનો દોરો ન દેખાય તો થર્મોમીટરને બંને હાથમાં પકડી ધીરે ધીરે દેખાય નહીં ત્યાં સુધી સહેજ ગોળ ગોળ ફેરવતા રહેવાનું. હવે થર્મોમીટરની સપાટી પરનું અંકન પણ સ્પષ્ટ નજરે પડશે. આ અંકન સેલ્સિયસ માપક્રમમાં જ હોય છે જે અંશ સેલ્સિયસ વડે દર્શાવી શકાય છે. હવે ક્લિનિકલ થર્મોમીટરમાં 35° થી 42° સુધીનું તાપમાન માપી શકાય છે. હવે અહીંયા જુઓ આપણને બીજી પ્રવૃત્તિ દ્વારા સમજાવે છે કે થર્મોમીટરનું વાંચન કેવી રીતે કરવું. તો કે ચાલો આપણે જોઈએ કે થર્મોમીટરના માપક્રમનું વાંચન કેવી રીતે કરવું. સૌ પ્રથમ તો આપણે પાસ પાસે આવેલા બે મોટા અંકન વચ્ચે તાપમાનનો તફાવત કેટલો છે તે જોવાનું, પછી તેમની વચ્ચેના ભાગની અંદર કુલ કેટલા ભાગો છે તેની નોંધ કરવાની. ધારો કે જો મોટા અંક વચ્ચેનો તફાવત 1° છે અને બે મોટા અંક વચ્ચે કુલ નાના વિભાગની સંખ્યા 5 હોય તો નાના વિભાગના મૂલ્યનું વાંચન 1/5 = 0.2° એનું કરી શકાય છે. હવે થર્મોમીટરને જંતુનાશક એટલે કે એન્ટીસેપ્ટિક પ્રવાહી દ્વારા બરાબર સાફ કરી લેવું જોઈએ અને એને તમારા હાથમાં મર્ક્યુરીવાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી પકડી હળવેકથી એને થોડાક ઝાટકા આપવાના હોય. આ ઝાટકાના કારણે શું થશે, થર્મોમીટરની નળીમાં રહેલ પારો જે છે એ નીચે ઉતરી જાય છે અને પારાના દોરાના છેડો જે 35° સેલ્સિયસથી નીચે તેની ખાતરી કરી લેવાનું. ત્યારબાદ થર્મોમીટરમાં એ મર્ક્યુરીવાળા છેડાને મોઢામાં મૂકી તમારી જીભની નીચે રહે તેમ 1 મિનિટ રાખવાનું છે અને ત્યારબાદ આપણે તેને બહાર કાઢી તેનું માપન વાંચવાનું છે, એટલે કે તેના પર લખેલું તાપમાન વાંચવાનું. હવે જો આ શું થયું, અંશ સેલ્સિયસના એકમમાં તમારા શરીરનું તાપમાન. હવે તમે તમારા શરીરનું તાપમાન કેટલું છે તે જોયું ને, તો કે માનવ શરીરનું સામાન્ય તાપમાન 37° સેલ્સિયસ હોય છે. એ આપણે ખાસ નોંધ કરો કે તાપમાન તેના એકમ સાથે દર્શાવી શકાય છે. હવે જો અહીંયા શું કહે છે, પહેલી તેના શરીરનું તાપમાન માપ્યું, તેને ચિંતા થવા લાગી કે તેના શરીરનું તાપમાન 37° જે છે જેટલું ચોક્કસ નથી, તો આપણે હવે એના માટેની એક ખાતરી કરી લઈએ કે તેમાં કાંઈ ચિંતા કરવા જેવું નથી. અહીંયા આપણને અલગ અલગ વિદ્યાર્થીઓ અથવા તો મિત્રોના શરીરના તાપમાન ક્લિનિકલ થર્મોમીટર વડે માપવાનું કહ્યું છે અને તે માપ્યા બાદ તેનું આપણે અહીંયા અવલોકન કરવાનું છે. તો કે શું દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર 37° જેટલું જ છે ખરું? તો કે દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર 37° સેલ્સિયસ ન પણ હોઈ શકે. શરીરનું તાપમાન 37° સેલ્સિયસ કરતાં સહેજ વધુ કે સહેજ ઓછું પણ હોઈ શકે છે. વાસ્તવમાં જેને આપણે શરીરનું સામાન્ય તાપમાન 37° સેલ્સિયસ કહીએ તે ઘણી મોટી સંખ્યાની અંદર
તંદુરસ્ત વ્યક્તિના શરીરના તાપમાનનું સરેરાશ મૂલ્ય પણ હોય છે. આમ ક્લિનિકલ થર્મોમીટરની રચના માત્ર માનવ શરીરના તાપમાનના માપન માટે જ કરેલી હોય છે. ક્લિનિકલ થર્મોમીટર દ્વારા આપણે ફક્ત માનવ શરીરનું જ તાપમાન માપી શકીએ છીએ, કોઈ પણ પદાર્થનું તાપમાન તેના દ્વારા માપી શકતા નથી. સામાન્ય રીતે આપણે માનવ શરીરનું 35 અંશથી નીચે કે 42 અંશથી ઉપર તાપમાન જતું નથી. એટલા માટે ક્લિનિકલ થર્મોમીટરનો માપક્રમ 35 અંશથી 42 અંશ સુધીનો જ રાખવામાં આવેલો હોય છે. હવે જો અહીંયા બુજો ને એક તોફાન સૂજ્યું, એ શું કરે છે, લાવને કે ક્લિનિકલ થર્મોમીટર વડે ગરમ દૂધનું તાપમાન માપું, પણ પરંતુ તેને પહેલી એમ કરતાં અટકાવ્યું. તો હવે જુઓ, આપણે માનવ શરીરનું તાપમાન માપવાની વસ્તુ માપવાનું થર્મોમીટર વડે જો દૂધનું તાપમાન માપીએ તો શું થાય, તો તમને ખબર છે શું થશે, તો કે આપણું થર્મોમીટર તૂટી જશે. હવે અહીંયા આપણને પ્રયોગશાળામાં વપરાતા થર્મોમીટરની વાત કરવામાં આવેલી છે. તો આ પ્રયોગશાળામાં વપરાતા થર્મોમીટરમાં શું કહ્યું કે માનવ શરીર સિવાયના પદાર્થોનું તાપમાન, એટલે કે આપણા શરીર સિવાય બીજી જે વસ્તુ, ગરમ પાણી, ગરમ દૂધ, આ બધી વસ્તુનું તાપમાન માપવું હોય તો કેવી રીતે માપી શકાય, તો કે આ હેતુ માટે થઈ અને બીજા થર્મોમીટર બનાવવામાં આવ્યા છે. તો એ લઘુત્તમ, મહત્તમ અથવા લઘુત્તમ થર્મોમીટરો કહેવાય છે. આમાંનું એક થર્મોમીટર જેને આપણે લેબોરેટરી થર્મોમીટર તરીકે પણ ઓળખી શકીએ છીએ, તમારા વિજ્ઞાન શિક્ષક એટલે કે તમને લેબોરેટરીની અંદર, સ્કૂલની અંદર આ થર્મોમીટર બતાવવામાં આવશે. એને આપણે કાળજીપૂર્વક જોવાનું અને તેનું અંકન કરવાનું, તે મહત્તમ અને લઘુત્તમ તાપમાનની નોંધ કરી શકો. સામાન્ય રીતે લેબોરેટરીની રેન્જ જે છે એમાં -10 અંશ સેલ્સિયસથી 110 અંશ સેલ્સિયસ સુધીની હોય છે. હવે ક્લિનિકલ થર્મોમીટર માટે તમે જોયું તેમ લેબોરેટરી થર્મોમીટર વડે નાનામાં નાનું કેટલું તાપમાન માપી શકાય તે પણ આપણે એની અંદર જાણી શકીએ છીએ. અને આ જાણકારીમાં વડે જ તમે થર્મોમીટર વડે દર્શાવાતું તાપમાન ચોકસાઈપૂર્વક માપી શકો છો. તો હવે જો આપણે આ થર્મોમીટરનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની એક પ્રવૃત્તિ દ્વારા સમજ મેળવીએ. હવે એક પ્યાલા અથવા બીકરની અંદર થોડુંક નળનું પાણી લેવાનું છે. તેની અંદર શું કરીશું, તો કે લેબોરેટરી થર્મોમીટરને ઉપરના ભાગથી પકડી એનો પારાવાળો છેડો પાણીમાં ડૂબેલો રહે એ રીતે અંદર આપણે ડૂબાડવાનું રહેશે. હવે એ પારાવાળા બલ્બવાળો થર્મોમીટરનો છેડો એ પાત્ર જે છે, જે પ્યાલો અથવા બીકર, એના તળિયા કે દિવાલને અડકે નહીં એમ થર્મોમીટરને ઊભું ગોઠવવાનું છે એની અંદર. હવે થર્મોમીટરના પાતળા વેની અંદર મર્ક્યુરીની હલનચલનને આપણે ધ્યાનથી જોવાની છે. ત્યારબાદ જ્યાં સુધી થર્મોમીટરના પાતળા વેમાંથી પારો સ્થિર ન થાય ત્યાં સુધી આપણે એની રાહ જોઈ અને જે સ્થાને તે સ્થિર થયો એ સ્થાનનું આપણે અંકન નોંધવાનું છે. તે એ સમયના પાણીનું તાપમાન દર્શાવે છે, એ આપણે જોવાનું છે. હવે વર્ગની અંદર દરેક વિદ્યાર્થીઓ વડે આપણે તાપમાનોને નોંધવાના છે, તેનું અવલોકન કરવાનું અને તેમના તાપમાનના માપનની અંદર તફાવત કેમ આવ્યો એની આપણે ચર્ચા કરવાની. ત્યારબાદ બીજી એક પ્રવૃત્તિ આપણને 4.5ની અંદર બતાવી છે કે બીકર કે પ્યાલામાં જે થોડુંક ગરમ પાણી લો, એમાં લેબોરેટરી થર્મોમીટરને ડૂબાડીને ઊભું ગોઠવો. જ્યાં સુધી પારો સ્થિર ન થાય ત્યાં સુધી આપણે તેની રાહ જોતા રહેવાનું છે. ત્યારબાદ આપણે એનું તાપમાનનું અવલોકન જોવાનું છે. ત્યારબાદ હવે અળવેકથી થર્મોમીટરને પાણીની બહાર કાઢી અને જોવાનું કે શું થયું, તો કે શું તમે જોયું, તો કે પારા, જે થર્મોમીટર એ પાણીની બહાર આવ્યું કે તરત જ પારાનું સ્તર નીચે ઉતરવા લાગ્યું. તો કે આનો અર્થ એ થાય છે કે જ્યારે થર્મોમીટર પાણીમાં ડૂબાડેલું હોય ત્યારે જ તેના તાપમાનનું અવલોકન કરી લેવું પડે. હવે તમને ચોક્કસ યાદ આવશે કે શરીરનું તાપમાન માટે તમે ક્લિનિકલ થર્મોમીટરને મોઢામાં મૂક્યું પરંતુ તેને મોઢાની બહાર કાઢી તાપમાન માપ્યું, તો શું તમે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકો ખરા, તો કે ના. તો કે કારણ શું, કે દેખીતી રીતે જ આપણે જાણીએ કે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરવું હિતાવહ નથી.
હવે ક્લિનિકલ થર્મોમીટરને મોઢાની બહાર કાઢતા તેના પારાના લેવલમાં શા માટે ફેરફાર ન થયો? તો કે ફરીથી ક્લિનિકલ થર્મોમીટરને ધ્યાનથી જુઓ અને તમે પારો ભરેલા બલ્બની નજીક તમને શું દેખાય છે? તો કે ખાંચ દેખાય છે. તો એ ખાંચના કારણે ક્લિનિકલ થર્મોમીટરની અંદરથી પારો ખસતો નથી અને એના કારણે આપણે મોઢામાંથી બહાર કાઢ્યા પછી પણ આપણે એ ક્લિનિકલ થર્મોમીટરની અંદર આપણે આપણા તાપમાનનું માપન કરી શકીએ છીએ, જ્યારે લેબોરેટરી થર્મોમીટરની અંદર આવું થતું નથી. આ ખાંચનો ઉપયોગ શું? તો કે એ શું કરી શકે છે? પારાના સ્તરને નીચે ઉતરતું અટકાવી શકે છે. હવે ઉષ્માનું પ્રસરણ વિશે જોઈએ. હવે જો તમે કદાચ જોયું હશે કે જ્યારે તળવાની કડાઈને જ્યોત પર રાખવામાં આવે છે ત્યારે તે શું થઈ જાય છે? ગરમ થાય. તો તેનું કારણ શું છે? તો કે ઉષ્માની જ્યોતમાં ઉષ્મા એ જ્યોતની અંદરથી વાસણની અંદર પ્રસરે છે, પરંતુ જ્યારે એ કડાઈને જ્યોતથી અલગ કરવામાં આવે ત્યારે તે કડાઈ શું થઈ જાય છે? ઠંડી પડી જાય છે. તો આ વખતે ઉષ્મા એ વાસણથી વાતાવરણ તરફ વહન કરે છે. તો હવે આપણે સમજી ગયા શું? કે ઉષ્મા એ ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહન કરે છે, એટલે કે વાસ્તવમાં આ કિસ્સાઓમાં ઉષ્મા વહન હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ થાય છે. તો અહીંયા આપણે એક પ્રવૃત્તિ દ્વારા જાણીએ કે ઉષ્માનું વહન કેવી રીતે થાય છે. એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો જે છે, સળિયો કે પટ્ટીલો, એની પર લંબાઈની દિશાની અંદર થોડા થોડા અંતરે મીણના ટુકડાને ગોઠવવાના છે અને એને સહેજ સહેજ ગરમ કરી અને ચોંટાડી દેવાના. બધા જ ટુકડા સમાન અંતરે જ રાખવાના છે. પટ્ટીના એક છેડાને સ્ટેન્ડ વડે પટ્ટી સમક્ષિતિજ એટલે કે સીધી દિશાની અંદર રહે અને મીણના ટુકડા નીચે તરફ રહે તેમ આપણે ગોઠવવાનું. હવે જો સ્ટેન્ડ ના હોય તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેને બે ઈંટો વચ્ચે પણ ભરાવી શકો છો. હવે જો બીજા છેડાની તદ્દન નજીક આપણે જો મીણબત્તી સળગતી મીણબત્તીને ગોઠવવાનું છે અને પછી ધ્યાનથી એનું અવલોકન કરવાનું છે, તો મીણના ટુકડાઓનું શું થાય છે? શું તેઓ પીગળીને નીચે પડવા લાગે છે? મીણનો કયો ટુકડો સૌથી પહેલાં પડી જાય એ તમને વિચાર આવે છે? કે શું મીણબત્તીની જ્યોતની ઉષ્મા તેની નજીકના છેડાથી દૂરના છેડા તરફ પ્રસરણ કરે છે? તો આમ ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની આ પ્રક્રિયાને આપણે શું કહી શકીએ છીએ? તો કે ઉષ્મા વહન કહી શકીએ છીએ. તો અહીંયા આપણે શું જોયું? તો કે મીણબત્તીની જ્યોત મૂકી તો ધાતુના સળિયામાં મીણબત્તી તરફના છેડાથી નજીકના મીણના ટુકડા શું થાય છે? ધીમે ધીમે ક્રમશઃ પીગળી અને નીચે પડવા લાગ્યા. માટે ધાતુના સળિયામાં ઉષ્માનું વહન ગરમ છેડાથી શરૂ થાય અને બીજા છેડા તરફ થાય છે. આમ ધાતુમાં ગરમથી ઠંડા તરફ ઉષ્માનું પ્રસરણ થાય છે. આ રીતે આમાં ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ આપણે જોઈ શકીએ છીએ. તો ઘન પદાર્થમાં સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા થતું હોય છે. તો બધા જ ઘન પદાર્થો ઉષ્માનું વહન સરળતાથી કરી શકે છે. તો તમે ચોક્કસ જોયું હશે કે રસોઈમાં વપરાતા ધાતુના પાત્રની અંદર હેન્ડલ પ્લાસ્ટિક કે લાકડામાંથી બનાવાય, તમે દાજ્યા વગર ગરમ પાત્રને તેના હાથા વડે પકડી અને ઉંચકી શકો છો, બરાબર ને? તો અહીંયા પણ એક એવી બીજી પ્રવૃત્તિ 4.7ની અંદર બતાવેલી છે, એ આપણે અહીંયા જોઈએ. નાના બીકરની અંદર પાણી ભરી તેને ગરમ કરવાનું છે. હવે એને સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ અને દ્વિભાજક જેવા પદાર્થોને ભેગા કરી તેને એક બીકરની અંદર ગરમ પાણીની અંદર એવી રીતે ડૂબાડવાના કે તેમના એક બાજુના છેડાઓ પાણીની બહાર રહે. થોડો સમય તેની રાહ જોયા બાદ પછી ગરમ પાણીમાં ડૂબાડેલા પદાર્થોને પાણીની બહાર રહેલા છેડાઓને અડવાનું છે અને તેનું અવલોકન કરવાનું છે.
તો અહીંયા આપણને સ્ટીલની ચમચીની અંદર આપણે જોઈએ તો એ ધાતુ છે, શું છે જે વપરાયેલ વસ્તુ પદાર્થમાંથી બનેલી હોય તે શું છે, તો કે ધાતુ છે. હવે બરાબર, અને એને શું બીજા છેડે ગરમ જણાય છે, તો કે આ પ્લાસ્ટિકની બીજી વસ્તુ જોઈએ તો કે કંઈક પ્લાસ્ટિકની ફૂટપટ્ટી લઈએ તો એમાં વપરાયેલો પદાર્થ પ્લાસ્ટિક છે, પણ એને છેડે અડીએ તો એ ગરમ લાગતું નથી. પછી પેન્સિલને જુઓ તો પેન્સિલ છે એ લાકડાની બનેલી છે, તો એને પણ જો આપણે છેડે અડીએ તો એ ગરમ લાગતું નથી. ડિવાઈડર જે દ્વિભાજક ધાતુ છે એને આપણે રાખીએ તો શું થશે, તો કે ગરમ લાગે છે. તો આમ જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેને ઉષ્માના સુવાહક કહેવાય છે. હવે અહીંયા જુઓ, આપણે જોઈએ છીએ કે એલ્યુમિનિયમ, લોખંડ અને તાંબુ જે છે એ પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી, તેથી જે સહેલાઈથી થાય છે માટે તેને ઉષ્માના સુવાહક કહેવામાં આવે છે. અને જ્યારે જે પદાર્થોની અંદરથી ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી તો તેવા પદાર્થોને આપણે ઉષ્માના મંદવાહક કહીએ છીએ, જેના ઉદાહરણની અંદર લાકડું અને પ્લાસ્ટિક આવે છે. તો અહીંયા તમે બંને ઉદાહરણો દ્વારા કોષ્ટક જોયું. તો હવે પાણી તથા હવા એ ઉષ્માના મંદવાહક છે, તો પછી તેઓના ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થાય છે, તો અહીંયા એક પ્રવૃત્તિ દ્વારા આપણે પાછા અહીંયા જોઈએ 4.8ની અંદર એક ચંબુ આકારનો ફ્લાસ્ક લેવાનો, ફ્લાસ્ક ન મળે તો બીકર પણ ચાલે, એને 2/3 ભાગ સુધી આપણે તેમાં પાણી ભરી અને તેને ત્રિપાઈ ઉપર મૂકી દેવાનું છે અને નીચે મીણબત્તી ગોઠવાની. હવે બીકરમાંનું પાણી સ્થિર થઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની અને સ્ટોની મદદથી પોટેશિયમ પરમેંગેનેટના સ્ફટિક એમાં નાખવાના છે. હવે એ પાત્રના તળિયે બેસી જાય છે અને હવે સ્ફટિકની બરાબર નીચે મીણબત્તી મૂકવાની રહેશે અને પાણીને ગરમ કરવાનું છે. તો હવે તમારું અવલોકન તમે જુઓ કે તેના દ્વારા આપણે શું જોઈ શકીએ છીએ. તો શું થાય છે કે ચંબુના તળિયાના ભાગે પાણી ગરમ થાય ત્યારે શું થાય છે, ગરમ પાણીની અંદર જાંબલી રંગના કણો ઉપર આવે છે અને તેની જગ્યા લેવા ઉપરનું તથા આજુબાજુનું ઠંડુ પાણી નીચે તરફ આવવા લાગે છે. હવે મીણબત્તીની જ્યોતની નજીક તળિયાના ભાગનું પાણી ગરમ થવાને કારણે તે ગરમ પાણી ઉપર તરફ સ્થળાંતર થાય, તેની જગ્યા લેવા આજુબાજુનું ઠંડુ પાણી તેની તરફ આવે અને આ પાણી જ્યારે ગરમ થાય તે ઉપર તરફ ગતિ કરે ત્યારે શું થશે, તો કે પાત્રની દિવાલ પાસેથી ઠંડુ પાણી તળિયા તરફ આવે. આમ જ્યાં સુધી બધું જ પાણી ગરમ ના થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરે છે. તો ઉષ્માના આ પ્રકારના પ્રસરણને આપણે શું કહીએ છીએ, તો કે ઉષ્મા નયન કહીએ છીએ. હવે ગરમ પદાર્થોના સંપર્કમાં રહેલી હવા ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરે, આમ બાજુમાંથી ઠંડી હવા તેની જગ્યાએ આવે છે. આ રીતે હવા ગરમ થતી હોય છે એ આ વાતને વધુ સ્પષ્ટપણે આપણે અહીંયા સમજી શકીએ છીએ. એ અહીંયા એક 4.9 દ્વારા બીજી પ્રવૃત્તિ દ્વારા પણ એક વસ્તુ આ દર્શાવવામાં આવી છે કે એક મીણબત્તીને સ્ટેન્ડ પર મૂકી સળગાવો, તમારો એક હાથ મીણબત્તીની જ્યોતથી સહેજ ઉપર દાજી ન જાય એવી રીતે રાખો અને બીજો હાથ જ્યોતની બાજુના ભાગ પર રાખો. હવે જો તમારા બંને હાથ સમાન રીતે ગરમી અનુભવે, જો નહીં હોત તો કયો હાથ વધુ ગરમી અને કયો હાથ ઓછી ગરમી અનુભવે છે, તો આપણે જાણી શકીએ છીએ કે જે મીણબત્તીની જ્યોતની અંદર સીધો જ સંપર્કમાં આવેલો છે તે હાથ આપણને વધારે ગરમીનો અનુભવ કરે છે, જ્યારે આપણે બાજુ પર રાખેલો હાથ છે એ હાથ ઉપર આપણને ગરમી લાગતી નથી. તો જ્યારે જ્યોતની બાજુમાં રાખેલો હાથ એ ગરમીનો અનુભવ ન કરી શકે કારણ તે સ્થાને ઉષ્માનયન થતું નથી. હવે સમુદ્રકાંઠાના વિસ્તારની અંદર વસતા લોકો જેઓ એની અદ્ભુત ઘટનાનો એક અનુભવ તમે અહીંયા કરતા હશો કે દિવસના ભાગમાં સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય, જમીન પરથી ગરમ હવા ઉપર તરફ વહે છે અને તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા ધસી જાય છે. તો જ્યારે ઊંચાઈ પર પહોંચેલી ગરમ હવા સમુદ્ર તરફ વહેવા લાગે અને એક ચક્ર પૂર્ણ કરે તો સમુદ્ર પરથી આવતી
હવાને આપણે શું કહીએ? તો કે દરિયાઈ લહેર કહેવામાં આવે છે. આમ ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા દરિયાકાંઠે રહેતા લોકોના મકાનોની બારી સમુદ્ર તરફે રાખવામાં આવે છે. આમ રાત્રિના સમયે બરાબર દિવસથી ઉલટી પરિસ્થિતિ સર્જાય છે, કે સમુદ્રના પાણીને જમીનની સાપેક્ષે ઠંડુ પડતા વાર લાગે. આમાંથી જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહે, જેને આપણે ભૂલહેર કહીએ છીએ. તો કે જ્યારે પણ આપણે સૂર્યના તડકાવાળા વિસ્તારમાં આવીએ ત્યારે આપણને ઊંઘનો અનુભવ થાય છે. જ્યારે સૂર્યમાંથી આવતી આ ઉષ્મા એ આપણા સુધી કેવી રીતે પહોંચે, સૂર્યની ઉષ્મા એ ઉષ્મા વહન કે ઉષ્મા નયનની ઘટના દ્વારા પહોંચી શકે નહીં, કારણ કે સૂર્ય તથા પૃથ્વી વચ્ચેના મોટા ભાગના અવકાશમાં માધ્યમ હોતું નથી. આમ સૂર્યની અંદરથી આવતી ઉષ્મા એ બીજી એક પ્રક્રિયા દ્વારા પહોંચે છે, જેને આપણે ઉષ્મીય વિકિરણ કહી શકીએ છીએ. વિકિરણ દ્વારા થતા ઉષ્માના પ્રસરણને માધ્યમની જરૂર પડતી નથી. આમ ઉષ્મીય વિકિરણની ઘટના એ માધ્યમની હાજરી કે માધ્યમની ગેરહાજરી બંનેમાં બનતી હોય છે. આમ જ્યારે આપણે શિયાળામાં રૂમ હીટરની સામે બેસીએ છીએ ત્યારે આપણે વિકિરણ દ્વારા જ ઉષ્મા મેળવતા હોઈએ છીએ. આમ ગરમ થઈ ગયેલા રસોઈના વાસણોને જ્યારે આપણે જ્યોતથી એટલે કે ગેસની જે જ્વાળા નીકળતી હોય છે એનાથી દૂર લઈ જઈએ છીએ તો તેઓ વાતાવરણમાં વિકિરણ દ્વારા જ ઉષ્માને ગુમાવે છે. અરે, આપણું શરીર પણ વિકિરણ દ્વારા જ આસપાસના વાતાવરણમાંથી ઉષ્મા આપે છે તથા ઉષ્મા મેળવે છે. આમ બધા જ ગરમ પદાર્થો ઉષ્માનું વિકિરણ કરે છે. જ્યારે આ ઉષ્મા એ પદાર્થની સપાટી પર આપાત થાય છે એટલે કે પાછી આવે છે ત્યારે તેનો કેટલોક ભાગ શોષાઈ જાય છે અને કેટલોક ભાગ પરાવર્તન પામે છે. આમ કેટલોક ભાગ તેની અંદરના ભાગની અંદર પણ વહન પામે છે અને પદાર્થમાં શોષાતી ઉષ્માને કારણે પદાર્થનું તાપમાનમાં વધારો થાય છે. હવે જ્યારે સૂર્યના તડકામાં તમે જતા હોય છો ત્યારે આપણે શું કરીએ છીએ? તો કે એવા સમયે આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ. હવે ઉનાળાની ઋતુ તથા શિયાળાની ઋતુની અંદર પહેરવેશ માટેના વસ્ત્રોની વિશે જોઈએ તો કે આપણે જાણીએ છીએ કે ઉનાળામાં આપણે હળવા રંગના વસ્ત્રો તથા શિયાળામાં આપણે ઘેરા રંગના વસ્ત્રો પહેરવાનું પસંદ કરીએ. તો કે આવું શા માટે આપણે કરીએ? તો આપણે જોઈએ કે એક સરખા પતરાના આપણે બે ડબ્બા લઈએ. હવે એક ડબ્બાની બહારની સપાટીને કાળા રંગ વડે તથા બીજા ડબ્બાની સપાટીને બીજાની બહારની સપાટીને સફેદ રંગ વડે સુકાઈ જવા દઈએ. રંગી નાખ્યા બાદ તેને આપણે સુકાઈ જવા દઈએ છીએ. હવે બંને ડબ્બામાં સમાન પ્રમાણની અંદર પાણી ભરવાની અને એમને બપોરના તડકામાં આશરે એકાદ કલાક સુધી રહેવા દેવાનું છે. હવે બંને પાત્રમાં રહેલા પાણીના તાપમાનને આપણે જોવાનું છે. તમને આ તાપમાનમાં તફાવત જણાય છે? ક્યાં તાપમાન માપવા, ક્યાં ડબ્બાનું પાણી આપણને વધુ ગરમ જણાય છે? તો આ તાપમાન માપવા કરતાં બંનેના પાણીમાં હાથની આંગળી ડૂબાડીને પણ આપણે અનુભવ કરી શકીએ છીએ. તો હવે આપણને ખબર પડી શકશે કે કયા ડબ્બાની અંદર પાણી વધારે ગરમ થાય છે. તો કે કાળા રંગના ડબ્બાનાનું પાણી વધુ ગરમ થાય છે અને સફેદ રંગના ડબ્બામાંનું પાણી ઓછું ગરમ થાય છે. કેમ? તો કે કાળા રંગની સપાટી જે છે એ સફેદ રંગની સપાટી કરતાં ઉષ્માનું શોષણ વધુ પ્રમાણમાં કરે છે. તો અહીંયા હવે આપણે બીજી 4.11ની અંદર એક પ્રવૃત્તિ જોઈએ, કે પ્રવૃત્તિ 4.10માં આપણે સફેદ તથા કાળા રંગના બંને ડબ્બાઓમાં 60° સેલ્સિયસ તાપમાનવાળું સમાન જથ્થામાં પાણી ભરી અને બંને ડબ્બાને ઓરડા કે છાયાવાળી જગ્યા પર મૂકી દઈએ. 10 થી 15 મિનિટ સુધી એ ડબ્બાઓના પાણીના તાપમાન માપો. શું આ બંને ડબ્બામાં પાણીના તાપમાનના સમાન મૂલ્યમાં ઘટાડો થાય છે ખરો? તો આ પ્રવૃત્તિ વડે આપણને સમજાઈ શકાય છે કે શા માટે આપણે શિયાળામાં ઘેરા રંગના વસ્ત્રો અને ઉનાળાની અંદર હળવા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. કે ઘેરા રંગની સપાટી એ ઉષ્માનું વધુ શોષણ કરે છે, માટે શિયાળામાં આપણે ઘેરા રંગના વસ્ત્રો હૂંફ આપે છે
હળવા રંગની સપાટી એ ઉષ્માના મોટા ભાગનું પરાવર્તન કરે છે, માટે ઉનાળામાં આપણે હળવા રંગના વસ્ત્રો આપણને આરામ આપે છે. આમ શિયાળામાં ઊનના વસ્ત્રો આપણને હૂંફ આપે. એની અંદર જોઈએ કે શિયાળામાં આપણે ઊનના વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ, જે ઊન ઉષ્માનું મંદ વાહક છે અને ઊનના રેસાઓ વચ્ચે હવા ભરાઈ રહે માટે આ હવા આપણા શરીરની ઉષ્માને વાતાવરણમાં જતી અટકાવે છે, તેથી આપણને ઊંફનો અનુભવ થાય છે. હવે જો કે ધારો કે આપણે શિયાળાની ઋતુમાં તમને એક જાડું બ્લેન્કેટ ઓટવું કે બે પાતળા બ્લેન્કેટ ઓટવા તેની પસંદગી કરવાનું કહે તો તમે શું કરશો? તો કે આપણે બે બ્લેન્કેટોની વચ્ચેના ભાગમાં હવા જાય છે માટે આપણે એ પસંદ કરીશું નહીં, અને આપણે એક જ જાડું બ્લેન્કેટ ઓટવાનું પસંદ કરીશું. તો અહીંયા આપણે પાઠ 4 ઉષ્માની અંદર આપણે પદાર્થ કેટલા પ્રમાણમાં ગરમ થાય છે તે જાણવા માટે આપણા શરીરનો સ્પર્શ હંમેશા આપણને આધારભૂત કે પ્રમાણભૂત ગણી શકાય કે નહીં એ વસ્તુ વિશે સમજ્યું, તેમજ પદાર્થના ગરમપણાની માત્રા એટલે કે તાપમાન વિશે આપણે સમજ્યું, તાપમાન આપણે થર્મોમીટર જેવા સાધન વડે માપી શકીએ છીએ એ આપણે સમજ્યું, તેમજ આપણા શરીરનું તાપમાન આપણે ક્લિનિકલ થર્મોમીટર વડે માપી શકીએ છીએ, જેનું આપણે 35°C થી 42°C સુધીનું અંકન આપેલું હોય છે, અને બીજા અન્ય પદાર્થોનું તાપમાન લેબોરેટરી થર્મોમીટર વડે વાપરી શકાય છે, જેમાં આપણે -10°C થી 110°C સુધીનું એનું અંકન હોય છે એ પણ જોયું, અને માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે તો કે 37°C હોય છે એ આપણે આગળ પાઠની અંદર સમજ્યું. આમ પદાર્થમાં ઉષ્માનું વહન વધુ તાપમાનવાળા વિભાગથી ઓછા તાપમાનવાળા વિભાગ તરફ થાય એના વિશે સમજ્યું, તેમજ પરસ્પર સંપર્કમાં રહેલા પદાર્થો પૈકી વધુ તાપમાનવાળા પદાર્થથી ઓછા તાપમાનવાળા પદાર્થ તરફ ઉષ્મા વહે છે એ આપણે એક પદાર્થથી બીજા તરફ ઉષ્મા વહનના 3 પ્રકારો વિશે જોયું. એમાં એક ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મીય વિકિરણ દ્વારા પદાર્થમાં ઉષ્માનું વહન થાય છે તે વસ્તુ આપણે સમજ્યું. આમ સામાન્ય રીતે ઘન પદાર્થના પદાર્થમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા થાય, વાયુઓમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા નયનની પ્રક્રિયા દ્વારા થાય, અને ઉષ્મીય વિકિરણની ઘટનામાં માધ્યમની હાજરી જરૂરી નથી. આમ જે દ્રવ્યો ઉષ્માનું સહેલાઈથી વહન કરે તેને આપણે ઉષ્માના સુવાહકો કહીએ, જે દ્રવ્યો ઉષ્માને સહેલાઈથી પસાર ન થવા દે તેને ઉષ્માના અવાહકો આપણે કહીએ, તેમજ ઘેરા રંગના પદાર્થો આછા રંગના પદાર્થો કરતાં ઉષ્માનું શોષણ વધુ કરે છે, આથી ઉનાળાની ઋતુમાં આપણે હળવા રંગના વસ્ત્રો પહેરવાના પસંદ કરવા જોઈએ, તેમજ ઊનના કપડાં એ શિયાળાની ઋતુમાં આપણા શરીરનું તાપમાન જાળવીને હૂંફ આપે. આમ થવાનું કારણ ઊન એ ઉષ્માનું મંદવાહક છે અને તેના રેસાઓમાં રહેલી હવા પણ ઉષ્માની મંદવાહક હોય છે વગેરે વિશે આપણે આ પાઠ 4 ઉષ્માની અંદર સમજ મેળવી. હવે આપણે અહીંયા નીચે સ્વાધ્યાયના પાના નંબર 45 ઉપર પ્રશ્ન જવાબ આપ્યા છે, જે આપણી નોટબુકની અંદર લખવાનો પ્રયત્ન કરવાનો રહેશે.